હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત આ ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2 એટલે કે સ્ટાન્ડર્ડ 2 એમાં ભણીએ છીએ. આજે આપણે ભણીશું એની અંદર વિષય ગણિત. તો બાળકો, હવે તમે ધોરણ 1 માંથી ધોરણ 2 માં પહોંચી ચૂક્યા છો, તો તમારે હવે એનાથી આગળ ભણવાનું થશે. હવે આપણે આગળનું શીખીએ એ પહેલાં આપણે જે અગાઉ શીખી ગયા છીએ એનું રિવિઝન કરી લઈએ, એને એકવાર ફરીથી યાદ કરી લઈએ, જેથી કરીને આપણને આગળનું શીખવામાં સરળતા રહે. તો બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર શું શીખ્યા હતા? કોને યાદ છે? તો આપણે ગયા લેક્ચરની અંદર 1 થી 25 અંક અને શબ્દમાં શીખ્યા હતા. અંકને શબ્દમાં કઈ રીતે લખાય તે આપણે જોયું હતું અને આપણે લખ્યું પણ હતું. હવે આપણે એનાથી આગળના અંકો શીખવાના છે. તો આપણે એ આગળના અંકો શીખવાના છે જે 26 થી 50 સુધીના આજે આપણે શીખીશું. તો બાળકો, આપણે આ અંકો શીખીએ અને સાથે સાથે તમારે તમારા બુકની અંદર એ અંકો લખતા પણ જવાના છે. અહીં હું જે અંક બતાવું એ અંક તમારે બુકમાં લખવાનો રહેશે અને જે શબ્દમાં લખાવું એ પણ તમારે લખવાનો રહેશે. તો બાળકો, તમે બધા રેડી છો મારી સાથે સાથે આ અંક અને શબ્દમાં લખવા માટે? આજે આપણે 26 થી 50 સુધીના અંક શબ્દો શીખીશું. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે આ અંકો લખતા જવાના છે. તો હવે આપણે 26 થી 50 લખવાના છે, બરાબર? તો અહીં આપણે 26 લખીશું. તો લખી લો તમે પણ બુકની અંદર 26. હવે 26ને શબ્દમાં કઈ રીતે લખીશું? તો એને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીએ, 26, જેની અંદર આપણે વ વહાણનો વ છે તે જોડિયો કરવાનો છે. આ જોડિયાક્ષર કહેવાય. છત્રીનો છ કરવાનો છે તમારે અને વહાણનો વ તમારે જોડિયો કરવાનો છે, એક અડધો અને એક આખો. તો ચલો બાળકો, તમે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે તમારે લખવાનું છે. પહેલાં તમારે 26 અંકમાં લખવાનું છે અને એની સામે તમારે 26 શબ્દમાં લખવાનું છે. ચાલો લખી લેશો. ત્યારબાદ આપણે એનાથી આગળનો અંક જોઈએ. ચાલો બાળકો, લખાઈ ગયું. તો હવે 26 પછી શું આવશે? કોણ કહેશે? તો 26 પછી આવે છે ભાઈ, શું આવે છે? 27. બગડે સાતડે 27. ચલો પહેલા તમે આ અંકમાં લખી લેશો, ત્યારબાદ આપણે એને શબ્દમાં લખીશું. તો
तो लखाई गयु छे बाळको तमारे पहला अंकमां, तो आपणे एने शब्दमां लखीए। तो शब्दमां कई रीते लखाय? तो शब्दमां आपणे आ प्रमाणे लखीशुं, सत्तावीस, जेनी अंदर तमे जोई रह्या छो जे तलवारनो त छे ते तमारे आवी रीतना करवानो छे, एटले त ऊपर भार आपवानो छे। आपणे बोलवामां ज्यारे आपणे सत्तावीस बोलीए त्यारे आपणे त ऊपर भार आपीशुं, सत्तावीस। आ प्रमाणे आपणे बोलीशुं, सत्तावीस। ત્યારબાદ આપણે જોઈએ સત્તાવીસ પછી કયો અંક આવશે? તો સત્તાવીસ પછી આવે છે અંક અઠાવીસ। ચાલો લખી લ્યો, હવે આ અંક પણ તમારે બુકમાં લખતા જવાનો છે। ચાલો, લખાઈ ગયું છે અઠાવીસ, બગડે આઠડે અઠાવીસ। હવે આપણે એને શબ્દમાં લખીએ, તો બાળકો આપણે શબ્દમાં એને આ પ્રમાણે લખીશું, અઠાવીસ। તો તમે જોઈ શકો છો અહીં જે ઠળિયાનો ઠ આપેલો છે તે ડબલ છે, બરાબર જોડ્યો છે, એટલે શું કહેવાય એને, અઠા, ઠ ઉપર ભાર આપીશું, અઠાવીસ। ચલો તમે પણ સાથે લખતા જશો અને સાથે સાથે બોલતા પણ જશો, અઠાવીસ। ત્યારબાદ આપણે જોઈએ અઠાવીસ પછી શું આવે છે? તો અઠાવીસ પછીનો અંક આવશે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, બરાબર। તો ચાલો બાળકો ઝડપથી લખી લેશો, બગડે નવડે ઓગણત્રીસ। હવે ઓગણત્રીસને આપણે શબ્દમાં લખીશું આ પ્રમાણે, ચાલો લખી લો ઝડપથી। પહેલા તમારે ઓગણત્રીસ તમારે લખવાનો છે અંકમાં, અને ત્યારબાદ લખવાનો છે શબ્દમાં। તો શબ્દમાં તમે આ પ્રમાણે લખશો, ઓગણત્રીસ, હવે ઓગણત્રીસ પછી કયો શબ્દ આવશે, કયો અંક આવશે? તો ઓગણત્રીસ પછીનો અંક આવે છે ત્રીસ, તગડે મીંડે ત્રીસ। ચાલો ઝડપથી લખી લેશો, તગડે મીંડે ત્રીસ। અહીં બગડાની લાઈન પૂરી થાય છે અને અહીં પછીથી ત્રણની લાઈન શરૂ થશે, તગડે મીંડે ત્રીસ, એના પછી ત્રણની લાઈન શરૂ થાય। ચાલો, લખાઈ ગયું છે ત્રીસ, તો આપણે એને શબ્દમાં લખીએ। શબ્દમાં આ પ્રમાણે લખીશું, ત્રીસ, તગડે મીંડે ત્રીસ। ત્યારબાદ ત્રીસ પછીનો અંક કયો આવશે?
तो 30 पछी अंक आवे छे 31। तगड़े एकड़े 31। तो चलो बाळको झड़पथी तमे आ अंक पण लखी लेशो, तगड़े एकड़े 31। અહીંથી ત્રણની લાઈન શરૂ થાય છે, તગડે એકડે 31, જેને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીશું, તગડે એકડે 31। ચાલો ઝડપથી લખો બાળકો, તમે સાથે સાથે લખતા પણ જશો અને બોલતા પણ જશો, બરાબર। ચાલો લખાઈ ગયું, તો આપણે હવે 31 પછીનો અંક જોઈએ। 31 પછી અંક આવે છે 32। તગડે બગડે 32। ચલો લખી લેશો ઝડપથી, આ પણ અંક તમારે લખવાનો છે। ચાલો બાળકો, તગડે બગડે 32 લખો, ત્યારબાદ આપણે એને હવે શબ્દમાં લખીશું। આ પ્રમાણે આપણે શબ્દમાં લખવાનું છે, તો લખો બાળકો શબ્દમાં, તગડે બગડે 32। તગડે બગડે 32, અને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીએ, ત્ર છે એ આ પ્રમાણે કરવાનો છે એમાં, તો તમે બરાબર જોઈને લખશો। તો લખાઈ ગયું છે બાળકો, હવે 32 પછીનો અંક આપણે જોઈએ। તો 32 પછીનો અંક છે 33। બે તગડા 33। તો બાળકો લખી લેશો ઝડપથી, બે તગડા 33। હવે 33ને આપણે લખીએ શબ્દમાં, તો લખી લો આ પ્રમાણે, તે ત્રીસ। પહેલા તમે 33 અંકમાં લખો અને એની સામે તમારે એ શબ્દમાં લખવાનું છે, તો લખી લેશો 33, શબ્દમાં લખો તે ત્રીસ। ચાલો બાળકો ઝડપથી લખી લેશો, હવે આપણે જોઈએ એના પછી 33 પછી કયો અંક આવે છે। તો 33 પછીનો અંક આવે છે 34। તગડે ચોગડે 34। તો લખી લ્યો ફટાફટ, તગડે ચોગડે 34।
34 ને હવે આપણે શબ્દમાં લખીએ તો લખો શબ્દમાં આ પ્રમાણે ચોત્રીસ તગડે ચોગડે ચોત્રીસ આ પ્રમાણે લખીએ લખાઈ ગયું છે તો આપણે હવે એના પછીનો પ્રશ્ન એના પછીનો અંક જોઈએ તો બાળકો 34 પછી અંક આવે છે 35 તગડે પાછળે 35 તો લખી લ્યો તગડે પાછળે 35 તમારે પહેલા આ અંક લખવાનો છે અને પછી તમારે એને શબ્દમાં લખવાનો છે તો પહેલા અંક લખી લ્યો 35 તગડે પાછળે 35 હવે આપણે 35 ને લખીએ શબ્દમાં આ પ્રમાણે જો બાળકો 35 માં તમારે પાણી માથે એક નાનું એવું મીંડું કરવાનું છે બરાબર તો તમે આ પ્રમાણે 35 લખશો અહીં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમારે 35 લખવાનું છે તો લખી લો ઝડપથી તગડે પાછળે 35 અને શબ્દમાં લખો 35 સરસ અક્ષરે જે તમે વાંચી શકો એવા સરસ અક્ષરે તમારે લખવાનું છે તો લખાઈ ગયું છે 35 પછી અંક આવે છે કયો અંક આવશે તો 35 પછી આવે છે 36 તગડે છગડે 36 લખી લ્યો તગડે છગડે 36 હવે આ તગડે છગડે 36 એને આપણે હવે લખીશું શબ્દમાં તો શબ્દમાં આપણે એને આ પ્રમાણે લખીએ 36 છત્રીસ લખી લેશો બાળકો અને સાથે સાથે બોલતા પણ જશો જેથી કરીને તમને બોલવાની પ્રેક્ટિસ રહે તો લખો બાળકો છત્રીસ છત્રીસ પછી અંક આવે છે 37 તગડે સાતળે 37 તો લખી લ્યો પહેલા આ અંક લખો 37 તગડે સાતળે 37 ત્યારબાદ આપણે એને અંકમાં લખ્યો છે હવે આપણે એને શબ્દમાં લખીએ તગડે સાતડે 37 જેને શબ્દમાં આપણે આ પ્રમાણે લખવાનું છે સા ડ ત્રી સ 37 લખી લ્યો બાળકો ઝડપથી લખશો અને સરસ અક્ષરે લખશો તો બાળકો
તમારે આ 37 અંક અને શબ્દમાં લખાઈ ગયો હશે। હવે આપણે એના પછીનો અંક જોઈએ। 37 પછી આવે છે 38, તો લખી લેશો 38। તગડે આઠડે 38। લખો બાળકો ઝડપથી, તગડે આઠડે 38। તો બાળકો 38 ને હવે આપણે લખીશું શબ્દમાં આ પ્રમાણે, જેમ 37 લખ્યું હતું એવી રીતના 38, પણ સાની બદલે અહીં શું લખવાનું છે, આ બરાબર લખી લ્યો, તગડે આઠડે 38। શબ્દમાં લખો આ ડ ત્રી સ। ત્યારબાદ બાળકો હવે આપણે 38 પછીનો અંક જોઈએ। 38 પછી અંક આવે છે 39, તગડે નવડે 39। તો લખી લો ઝડપથી, પહેલા તમારે આ અંક લખવાનો છે અને ત્યારબાદ આપણે એને શબ્દમાં લખીશું। તો લખી લેશો 39। હવે આપણે એને શબ્દમાં આ પ્રમાણે લખીએ 39, તગડે નવડે 39। લખી લ્યો બાળકો ફટાફટ 39, તગડે નવડે 39। શબ્દમાં લખશો 39। હવે 39 પછીનો અંક આપણે જોઈએ। એના પછીનો અંક છે 40, ચોગડે મીંડે 40, જેને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીએ। જો બાળકો પહેલા આપણે લખતા હતા 40 બરાબર, અને બોલતા પણ હતા 40, પણ આપણે નવા પાઠ્યક્રમ પ્રમાણે અહીં લની બદલે આપણે અળ લખીશું અને બોલીશું પણ 40 બરાબર। તો આ પ્રમાણે તમારે બોલવાનું છે અને લખવાનું પણ છે 40। તો લખી લેશો ફટાફટ 40, ચોગડે મીંડે 40। 40 પછી આવે છે, હવે અહીંથી 4ની લાઈન શરૂ થશે, ચોગડાની લાઈન શરૂ થશે, ચોગડે એકડે 41। તો લખો બાળકો, તમારે પહેલા આ બુકમાં અંક લખવાનો છે ચોગડે એકડે 41, જેને શબ્દમાં આ પ્રમાણે લખશું 41। ત્યારબાદ આપણે 41 પછીનો અંક જોઈએ। 41 પછી આવે છે 42, ચોગડે બગડે 42। ચોગડે બગડે 42। 42 ને આપણે લખવાનું છે હવે શબ્દમાં આ પ્રમાણે, તો લખી લ્યો 42। અહીં દરેક જગ્યાએ લની બદલે આપણે લખીશું અળ, 42।
લખાઈ ગયું. બેતાળીસ પછી શબ્દ અંક આવે છે તેતાળીસ. ચોગડી તગડી તેતાળીસ. હવે આપણે એને શબ્દમાં આ પ્રમાણે લખીશું. તો લખી લો ઝડપથી, તે તા અળી સ. તો લખો બાળકો ફટાફટ, તેતાળીસને લખવાનું છે શબ્દમાં આ પ્રમાણે તેતાળીસ. ત્યારબાદ આપણે તેતાળીસ પછી લખીશું, એના પછીનો અંક આવે છે ચુમ્માલીસ. બે ચોગડા ચુમ્માલીસ. તો લખી લો ઝડપથી, બે ચોગડા ચુમ્માલીસ. જેને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીએ ચુમ્માળી સ. ચાલો બાળકો ફટાફટ લખી લેશો, બે ચોગડા ચુમ્માળીસ. અને શબ્દમાં અહીં જે આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે ચુમ્માળીસ પછી કયો અંક આવે છે? તો ચુમ્માળીસ પછીનો અંક છે પિસ્તાળીસ. ચોગડે પાછળે પિસ્તાળીસ. લખી લો ફટાફટ, ચોગડે પાછળે પિસ્તાળીસ. ચોગડે પાછળે પિસ્તાળીસ. પિસ્તાળીસને શબ્દમાં આ પ્રમાણે લખીશું, પિસ્તાળીસ પછી અંક આવે છે છેતાળીસ. ચોગડે છગડે છેતાળીસ. છેતાળીસને હવે આપણે લખીશું શબ્દમાં આ પ્રમાણે છેતાળીસ. છેતાળીસ પછીનો અંક આવે છે સુડતાલીસ. ચોગડે સાતડે સુડતાલીસ. લખી લેશો બાળકો ઝડપથી, ચોગડે સાતડે સુડતાલીસ. જેને આપણે શબ્દમાં આ પ્રમાણે લખીએ સુડતાળીસ. લખી લો ઝડપથી, તમારે સરસ અક્ષરે લખતા જવાનું છે. હવે સુડતાલીસ પછી કયો અંક આવશે? તો સુડતાલીસ પછી અંક આવે છે અડતાલીસ. ચોગડે આઠડે અડતાલીસ. લખી લેશો ફટાફટ, ચોગડે આઠડે અડતાલીસ. જેને શબ્દમાં આપણે આ પ્રમાણે લખીએ અ ડ તા અળી સ, અડતાલીસ. બરાબર. હવે અડતાલીસ પછી અંક આવશે ઓગણપચાસ. ચોગડે નવડે ઓગણપચાસ. તો લખી લેશો બાળકો, ઓગણપચાસ પહેલા અંકમાં લખો અને પછી આ શબ્દમાં લખો ઓગણપચાસ. ઝડપથી તમારે અંક અને શબ્દમાં લખવાનું છે. અંકમાં લખો ઓગણપચાસ ચોગડે અને નવડે ઓગણપચાસ. શબ્દમાં લખો એની સામે આ પ્રમાણે ઓગણપચાસ.
ત્યારબાદ આવે છે અંક 50, પાછળે મીંડે 50, જેને શબ્દમાં આ પ્રમાણે લખીશું, બરાબર? તો બાળકો લખી લેશો ફટાફટ. આજે આપણે 26 થી 50 સુધીના અંક અને શબ્દમાં આપણે લખ્યું, બરાબર? હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે આજે લાવવાનું છે 26 થી 50 સુધીના અંક શબ્દમાં લખો, એ તમારું ઘરકામ રહેશે, જે તમે અત્યારે મારી સાથે સાથે એકવાર લખ્યું છે. હવે તમારે ઘરકામમાં એ જ 26 થી 50 તમારા બુકની અંદર સરસ અક્ષરે લખીને ફોટો પાડીને મોકલવાનું રહેશે. આ થયું તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું, આનાથી આગળ ભણીશું, બરાબર? ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.